અમારું સાવરકુંડલા ગમે હોય તો અમારું. તો કાંટો લાવ્યા બ્રહ્માજી કુંડલામાંથી, અને પછી એક બાજુ પર્યાપ્ત તીર્થનું પુણ્ય મેક્યું, બીજી બાજુ વિભૂતિ ધારણ કરવાનું, રુદ્રાક્ષને ધારણ કરવાનું, અને ઓમ નમઃ શિવાય જાપ કરવાનું. ફલ ભેગું કરી એક છાબડામાં મૂકું, એક બાજુ પર્યાગ તીર્થનું ફલ, એક બાજુ ત્રણ વસ્તુ ધારણ કરવાનું ફલ, અને આમ બ્રહ્માએ ઊંચું કર્યું, હરખું નીવડ્યું. અને બ્રહ્માજી જાહેર કરી દીધું કે જે કોઈ ભસ્મ રુદ્રાક્ષ ઓમ નમઃ શિવાયનો જાપ કરે તેને પર્યાગ તીર્થની યાત્રાનું ફલ પ્રાપ્ત થઈ જાય. અને વ્યાસે તે લખ્યું લોકોના હિત કરનારા બ્રહ્મા જ, પિતામાં બ્રહ્માજી, સૃષ્ટિ નું સર્જન કરનારા બ્રહ્માજી, એમને આ પ્રયોગ કર્યો છે. તો પ્રયોગ કર્યો ત્યારે શું બન્યું? તો કે સમાનમ ચૈવ તજ્જાતમ તસ્માત ધાર્ય સદા પુત્રે, તસ્માત ધાર્ય સદા પુત્રે. ત્યારથી બ્રહ્માજીએ નક્કી કર્યું કે આપણે સવાર હોય કે સાંજ હોય કે રાત હોય કે દિન હોય, રોજ ધારણ કરું. રાત્રે હોય તો ભસ્મનું ત્રિપુણ કરીને બ્રહ્મા હોય, રુદ્રાક્ષ પહેરીને હોય છે. ઘણા લોકો રાત્રે રુદ્રાક્ષ કાઢી નાખે, ચાર વાગે હુમલો આવી ગયો તો. રાત્રે રુદ્રાક્ષ પહેરીને હું સદૈવ રુદ્રાક્ષ ધાર્યા શિવ આજ્ઞા, જન્મથી લઈને મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરાય. અને ત્યાં સુધી અમારું પુરાણ એમ કહે કે કોઈ માણસ નું મૃત્યુ થયું હોય ને, કોઈ વડીલ ના મૃત્યુ થાય તો રુદ્રાક્ષ ની માળા પહેરી હોય ને તો કાઢવી નહીં, રુદ્રાક્ષ ની માળા સાથે તેને શ્મશાન યાત્રા કરાવવી. અમારા દસનામ સમાજ ની અંદર અમારા કોઈ ગોસાઈ ભાઈઓ, અમારા અતિત બાવાજી ના મૃત્યુ થાય ને તો એને સમાધિ આપવી હોય ને તો રુદ્રાક્ષ નો પહેરે પહેરાવવો પડે, ભસ્મ નું ત્રિપુર ન કર્યું તો કરાવવું પડે, પછી તેને સમાધિ દેવાય છે. તો ક્યારેય કોઈ વડીલો ના મૃત્યુ થાય રુદ્રાક્ષ ની માળા પહેરી હોય કાઢવી નહીં, બાકી બીજું બધું કાઢ લેવું. એમાં તો આપણે હોશિયાર જ છીએ, બીમાર પડે ત્યાં ભાગ પાડી લીધા હોય, એમાં ફઈ બાદ પેલા ઉભા હોય, આ મારું આ મારું. રુદ્રાક્ષ ની માળા કોઈ વડીલો એ પહેરી હોય તો મૃત્યુ થાય તો રુદ્રાક્ષ ની માળા ન કાઢવી. પણ બીજી વાત, એ જો રુદ્રાક્ષ ની માળા સોનાથી મઢેલી હોય તો કાઢી લેવી, એ ન છોડજે. તો બ્રહ્મા એ પ્રયોગ કર્યા પછી સદૈવ રુદ્રાક્ષ ધાર્યા બ્રહ્માજી. તદિનમ દેહિ સમારંભ્યમ બ્રહ્મા વિષ્ણુવાદી સુરે, બ્રહ્મા વિષ્ણુ સુરે, દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુ આ બધા ત્યારથી બધું ધારણ કરવા લાગ્યા છે. તદિનમ તદિનમ તે દિનથી, શુભ દિનથી, તે દિનથી એ બ્રહ્માએ પ્રયોગ કર્યા પછી બ્રહ્માએ જાહેર કરી કે કરવા જેવું ખરું. ત્યારથી બ્રહ્મા વિષ્ણુ દેવતાઓ ઋષિ મુનિઓ બધા ભસ્મનો ત્રિપુર ને ઓમ નમઃ શિવાય ને રુદ્રાક્ષ, તદિનમ હે સમારંભ્યમ બ્રહ્મા વિષ્ણુવાદી સુરે ધાર્યે તૃતીયમ તત્ર મહેમાનો પધાર્યા, સાડા પાંચ છે અને પૂજ્ય બાપજી પણ પધાર્યા છે. તો પ્રતાપભાઈને પ્રાર્થના કરું, આ મારો છેલ્લો, પછી હું વિરામ નહીં આપું. આમાં જે કાંઈ સન્માન વિધિ આ તે કરવાનો હોય જલ્દી જલ્દી, કઈ નથી ને, સારું સરસ બે જાઓ મહેમાનો શાંતિથી જ. પછી આગળ પૂરી કરી દઉં, છ વાગે કથા બેલ પાડી દઉં, વિદ્યાર્થી છૂટા. આપ સૌનું સ્વાગત કરીએ છીએ, બિરાજો. Oh.
બસ આગળ 6 વાગે વિરામ થઈ જાય, પછી બધું આપણે કરશું. ભગવાન વ્યાસે બહુ સરસ વાતો કરી છે, શિવ મહાપુરની અંદર ગજબનું જ્ઞાન પડેલું છે, બહુ મહત્વ વાતો છે. જેના વાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ, જેના મુખમાં શિવનું નામ, ત્રિવિધમ ભસ્મમ સંપ્રોક્તમ સર્વમંગલદમ પરમ. જેના વાલમાં ભસ્મ હોય એનું રોજ નિત્ય નિત્ય મંગલ થાય. હવે ભસ્મનું ત્રિપુંડ કરવામાં કઈ ખર્ચ થાય ભાઈ? આથી શરૂઆત કરજો આ કથાના માધ્યમ દ્વારા. ભસ્મના પ્રકારોનું બહુ વર્ણન છે. તત પ્રકારમયમ અલક્ષી સાવધાન કયાશો. ભસ્મનો સીધો અર્થ છે રાખ. પછી એના બધા પ્રકારો, મહાભસ્મ, સ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, લૌકિક ભસ્મ, સ્વલભ ભસ્મ અને અગ્નિ ભસ્મ, દેવાગ્નિ જરિત ભસ્મ, શિવાગ્નિ જરિત ભસ્મ, આ બધા ભસ્મનું બહુ વિવરણ શિવ મહાપણમાં છે. પણ ભગવાન વ્યાસજીએ કહ્યું છે કોઈ પણ પ્રકારની ભસ્મ એ માનવનું પરમ મંગલ કરનાર છે. જેના વાલમાં ભસ્મ હોય અને તેમની જો આપણે નિંદા કરીએ તો નરકની પ્રાપ્તિ થાય. જેના વાલમાં ભસ્મ હોય તેમની તો નિંદા ન કરવી, સુખી થવું હોય તો, સગા સંબંધી હોય કે પછી મિત્ર હોય કે આપણો દુશ્મન હોય, નિંદા ન કરવી. કારણ કે નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ ફળ નહીં. એક ઘડી તમે સત્સંગ કરો, એક ઘડી, એક ક્ષણ સત્સંગ કરો તો કરોડો યજ્ઞ સમાન ફળ આપે છે. અહીં આપણે જે 4-4 કલાક બેઠીએ છીએ ને, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ કરોડો યજ્ઞનો ફળ આપે છે આપણને. ભગવાનને આપણા પર કૃપા વરસાદ વરસી રહ્યો છે. અને કથામાં બેસવાનો અવસર કોઈ સામાન્ય માણસોને મળતો નથી. શિવ મહાપણમાં બહુ મહિમા બતાવ્યો છે કે સહસ્ર જન્મ, 1000 જન્મનું જ્યારે પૂર્ણ ભેગું થાય ને, 1000 જન્મના પૂર્ણના ઝાડને ફળ આવે એને કથા સાંભળવા મળે છે. આગળ સૌને ન મળે. એટલે તમે કોઈ સામાન્ય નથી, બહુ મહાભાગ્યવાન માણસો છો, કારણ કે ભગવાનની કથામાં બેઠા છો. તેથી કથા સાંભળતા આપણે સૌએ નિર્ણય લેવો, કોઈની નિંદા ન કરવી. નિંદા કરવાથી આપણું પુણ્ય જતું રહે, આપણું તપ જતું રહે, કીર્તિ જતી રહે, મુખનું તેજ જતું રહે છે. નિંદા કરવાથી જપ તપ બળી જાય. કોઈ દિવસ કોઈના માટે નબળા શબ્દ ન બોલવા. આપણને આદત બહુ હોય, એ આદતને છોડવી મજા આવે જીવન જીવવાની. પણ વ્યાસ એમ કહે કે ભસ્મના ત્રિપુંડ વાળાની તો નિંદા ભૂલથી ન કરે. ભસ્મનું ત્રિપુંડ હોય તેને નિંદિત નહીં, તેને વંદન કરે. યાની તીર્થાનિ લોકેસ્મિન ગંગાત્યા સરિતાશ્ચ સ્મરતો ભવતિ સર્વત્ર લલાટે ત્રિપુંડ્રકમ. લલાટે ત્રિપુંડ્રકમ, જેના લલાટમાં ત્રિપુંડ હોય છે એમનું તમે દર્શન કરો ને તો પાપ બળે. અને સર્વ સરિતાઓમાં સ્નાન કરવાનું ફળ મળે જેના વાલમાં ભસ્મ હોય છે. વિચારતો કરો તમે. તેથી મહાદેવજી ઉમાને એમ કહ્યું કે 32 જગ્યાએ ભસ્મના ત્રિપુંડ કરવા. હવે 32 સ્થાન પર તો ભસ્મના ત્રિપુંડ ન કરીએ, કમસે કમ વાલમાં ભસ્મનું ત્રિપુંડ બિંદી કરો ભાઈ. જો પણ ઉમાએ બહુ એક સરસ પ્રશ્ન કર્યો, મહાદેવ મને એક પ્રશ્ન સતાવે છે. બોલો ઉમા, આ તમે કેટલા ભસ્મના પ્રકારો કયા, યજ્ઞકુંડની ભસ્મ, દેવાગ્નિ શિવાગ્નિ ભસ્મ, તમે આ એક પણ પ્રકારની ભસ્મનો સ્વીકાર ન કર્યો અને તમે ભસ્મ સ્વીકારી તો શમશાનની, આનું કારણ કયું? અને ભગવાન શંકરે ભસ્મ કઈ સ્વીકારી? શમશાન. પુષ્પદંડ ને યાદ કરો. શમશાન ભસ્મ લઈને આમ લેપ કરે, હાથ મરડાઈ ગયો ને હળદર નો લેપ કરીએ ને એમ ભગવાન લેપ કરે ભસ્મ. શમશાનની ભસ્મ લગાવી જગતને એમ કહી દીધું કે હે માનવ, આ સંસારની લુલુપતા છોડ,
સામાજિક વ્યવહારિક કાર્યો સંભાળતા સંભાળતા આત્મકલ્યાણને ધ્યાનમાં રાખજે. વ્યવહાર કર, પણ સાથે સાથે એક ધ્યાન રાખજે કે તારે એકલા જવાનું છે, એકલા આવ્યો છે, બાકી બધું રાખ થવાનું છે, ભસ્મ થવાનું છે. તારા સત્કર્મો, તારા પુણ્ય કર્મો એ તારી સાથે આવવાના છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ બોધ આપવા માટે મારા મહાદેવે અંગ પર ભસ્મનો સ્વીકાર કર્યો છે. ઘણા માણસો એમ કહે શંકર ભગવાન નું આભૂષણ છે માટે શંકર ભગવાન સર્પ પહેરે. હવે ભૂષણ આભૂષણ બને ભાઈ? મહાદેવે ગળામાં સર્પ તેટલા માટે પહેર્યો છે, પન્નગ ભૂષણ, પન્નગ એટલે સર્પ, પલંગ, પલંગ ખાટલો, પલંગ અને ઢોલિયા, માકડ નથી પડતા હોય તો શેઠી આવી ગયો એ પલંગ. પન્નગ ભૂષણમ, ગળામાં સર્પ પહેરી અને માનવ આંખે ને કહી દીધું કે હે માનવ, જે કઈ સત્કર્મો કરવા હોય આજ કરી લે, કાળ તારા ગળામાં પડ્યો છે, ક્યારે આવીને ઉભો રહે ભરડો મારી દે તેને કઈ ખબર નથી, આજ કરો. સત્કર્મ કરવાનું જે કાળ ઉપર છોડે તેને કાળ ક્યારે આંબી જાય તેનું કઈ નક્કી નથી હોતું. એટલે ખૂબ ભજન કરજો, જેટલા થઈ શકે એટલા સત્કર્મ કરજો. દુનિયાને જે બોલવું એ બોલે, બોલે એને બોલવા જો, કહે તેને કહેવા જો, એવા રેમો એવા, તમો કહો છો તેવા. ભક્તિ કરતા ભ્રષ્ટ થશો તો કરશો દામોદરની સેવા. આવી માનસિકથી ત્યારે મેદાન મારી જાઓ. દુનિયાને તો પગ ખેંચતા આવડે છે, પગે લાગતા નથી આવડતું. આ સમાજને પગ ખેંચતા આવડે છે, પગે લાગતા નથી આવડવું. તેથી કોઈને પગે ના લાગીએ તો કોઈ જરૂર નથી, પણ કોઈના પગ ન ખેંચવા. વંદન તો મારા નંદન ના નંદન ને પણ પ્રિય છે, એ વંદન પ્રણામ કરો. તમારા હાથ રૂડા ત્યારે જ લાગે જયારે તમારા હાથ જોડાયેલા હોય, ને તમારું મુખ ત્યારે જ રૂડું લાગે જયારે મુખમાં તે હરિનું નામ ગુંજતું હોય, ત્યારે મુખની શોભા વધી જાય. અને કાન તમને ત્યારે જ આશીર્વાદ આપે જયારે તમે ભગવાનની કથા સાંભળો છો, ત્યારે કાન તમારા ખૂબ રાજી થતા હોય. બાકી તો અવડાવડા પૂંભડા ભરેલા હોય, નાયો નો હોય, નતરનું પૂંભડું ભરેલું હોય, જેને શાળાનું કપિસા કપાસાનું ઝીંડવું ફેટવું હોય એમ. હવે તો ભગવાને સારું કર્યું છે, આ ઓલું નથી ભરાવતા. એક ડૉક્ટરે બહુ સરસ વાત કરેલી, યાદ આવી ગયું એટલે કહી દઉં. ભણેલા ગણેલા માણસો બેઠા છે કે અહીંયા આ પૂંભડું ભરવાનું કારણ હોય. મેં કહ્યું કે અહીંયા કેમ, અહીંયા શા માટે અત્તરનું પૂંભડું? ડૉક્ટરે સરસ વાત કરી કે અત્તરનું પૂંભડું અહીંયા ભરાવીને આપણે હૂતા હોય તો કોઈ જીવ જંતુ કાનમાં ન કરે, એની રક્ષા માટે અત્તરનું પોતું અહીં ભરાવે છે. તો એને કાન ખુલ્લા હોય તો કઈ અંદર ઘૂસી જાય જીવડું, પણ જો અહીં લગાડેલું હોય તો અંદર જીવ જંતુ ન જાય. માટે એક શોધ હતી આ નવી. મારો મહાદેવ ગળામાં સર્પને ધારણ કરી જગતને મૃત્યુનો સંદેશ આપે છે. મૃત્યુ એટલે નાટક પૂરું થવું, મૃત્યુ એટલે પડદો પડી જવો, મૃત્યુ એટલે સૂર્ય અસ્ત થવો, અને મૃત્યુ એટલે નવા કપડા પહેરવા. કાયરોને મૃત્યુ વળગે, કાયરોને મૃત્યુ વળગે, પણ વીર પુરુષોને મૃત્યુ બધ ભરીને ભેટી ને મળે છે. વીર પુરુષોને મૃત્યુ વાલું લાગે, સાધુ પુરુષો માટે મૃત્યુ શણગાર છે. મૃત્યુ એટલે પ્રવાસ, શિવલોકમાં વાસ, મૃત્યુ એટલે આરામ અને રામનું મિલન, એ છે મૃત્યુ. મૃત્યુથી ભય, મૃત્યુથી કોણ ડરે? જેને ભજન નથી કર્યું, જેને સત્કર્મો નથી કર્યા, જેને ભગવાનને યાદ નથી કર્યા, એ મૃત્યુથી ડરે છે. બાકી જેના ભરપૂર ભજન છે એને મૃત્યુથી ડરવાની જરૂર નથી. સ્મશાનની ભસ્મ, રુદ્રાક્ષ, સર્પ ભગવાન શિવજીને પ્રિય છે. ઉમાએ કહ્યું કે મહાદેવ મને સમજાતું નથી, શા માટે ભસ્મ ધારણ કરો? તે રામચરિત માનસને યાદ કરી એક પુલ.
દાદા બહુ જ ભાગ્યવાન છે, સાધુ પુરુષો મહાપુરુષો રોજ રોજ કથામાં આવતા રહે, કેવા દર્શન થાય છે આપણને. સંત ચરણ રંગ લગાવો, સંત મોહે પ્રાણ પિયારો. આજે આપણી કથાની અંદર દુજરેજ બરવાળાથી શ્રી કનેરામ બાપુ અત્યારે ધર્મમંચ પર ઉપસ્થિત છે. પોથીજીના પૂજન અને બાપુને આશીર્વાદ આપ્યા બાદ હવે હું સાદર વિનંતી કરીશ કથાના મુખ્ય યજમાન શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચુડવડિયા અને અસો સંગીતાબેન પ્રતાપભાઈ ચુડવડિયા અને મૈત્રી તથા જાહ્નવીબેન વિનંતી છે કે જે મને ઝડપથી આપ ધર્મમંચ પર પધારી અને શ્રી કનેરામ દાસજી બાપુનું આપ સ્વાગત સન્માન કરશો. મૈત્રી જાહ્નવી સંગીતાબેન કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી કનેરામદાસજી બાપુના સ્વાગત સન્માન બાદ આવો આપણે પુનઃ પુનઃ કથાની અંદર સંમેલિત થઈએ. ઓમ નમઃ શિવાય. બોલે સદગુરુ ભગવાન. બાપુના સન્નિધિમાં પ્રણામ કરી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ છું. નામ મહિમા ભસ્મ મહિમા. થોડાક સંક્ષેપમાં એક બે શ્લોક બોલી રુદ્રાક્ષનો મહિમા સમજી લે. શ્રીતાં તું મહેશાં. શંકર ભગવાન બોલે છે, મહાદેવજી કહે છે, હે મહેશ્વરી સાંભળો, આ વિશ્વના કલ્યાણ માટે હું તમને રુદ્રાક્ષનો મહિમા થોડોક કહું. શિવ મહાપુરાણમાં બહુ વિસ્તાર છે રુદ્રાક્ષનો, પણ બે ત્રણ શ્લોક જોઈ લઈએ આપણે. શ્રીતાં તું મહેશાં. મારા ભક્તોના હિત માટે, મારા ભક્તોની કામનાઓની પૂર્તિ કરવા માટે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું. અને જેટલી કથાઓ છે ને તે બધી કથા મારા મહાદેવજી ભવાનીને કહે છે. આ શિવ મહાપણ શંકર ભગવાનના મુખમાંથી પ્રગટ થયું. અને જયારે શંકર ભગવાને કથા કહી ને ત્યારે 100 કરોડ શ્લોક હતા શિવ મહાપણ ને લગભગ, અને 12 સંહિતાઓ હતી. પણ 100 કરોડ શ્લોક માંથી એ પુરા કલ્પે મહાકાલે એ કલ્પની અંદર મહાત્મા હોય 100 કરોડ માંથી 1 કરોડ શ્લોક વાળા શિવ મહાપણ રચના કરે, એમાંથી મહાત્મા હોય 1 લાખ શ્લોક વાળા શિવ મહાપણ રચના કરે. ભગવાન વ્યાસજી 1 લાખ શ્લોક માંથી 24,000, આપણી પાસે જે કઈ છે 24,000 શ્લોક માં શિવ મહાપણ છે. આ શિવ મહાપણ ભગવાન મહાદેવે ભવાનીને આ કથા કહી બધી જ સાંભળી. કોને? નંદીકેશ્વર ભગવાન, જે શિવજીના પ્રથમ ગણ છે, પહેલા જ ગણ છે. નંદી એટલે પોઠિયો નહીં, ભગવાનના ગણનું નામ છે. અયોની જ પુત્ર છે, જે મા દ્વારા જન્મ નથી થયો, આમ નામ પ્રગટ થયો છે. શંકરનો બીજો જ અવતાર રુદ્ર અવતાર નંદીકેશ્વર ભગવાન છે. શંકર જેવો લાગે, ત્રણ નેત્ર બધું, બીજો શંકર એ નંદીકેશ્વર. આપણે એવું સમજીએ કે આ પોઠિયો એ પોઠિયો જુદી વસ્તુ છે, નંદીકેશ્વર ભગવાન એ જુદા છે. શંકર ભગવાનનો પ્રથમ ગણ, અને શંકર જ ને વરદાન આપેલું, જ્યાં હું ન્યા તું ને જ્યાં તું ન્યા હું. શંકર ભગવાન ધ્યાનસ્થ હોય ને ત્યારે ભવાની ત્યાં ન હોય, પણ નંદી પરિક્રમા કરતો હોય, નંદીકેશ્વર ભગવાન એની પરિક્રમા કરે. ત્યારે ભગવાન મહાદેવજી જયારે ભવાનીને કથા કહેતા હતા, ત્યારે નંદી ભગવાન ઉભા ઉભા સાંભળતા હતા, અને એમને કથા સાંભળી
આ નંદીકેશ્વર ભગવાન એ કથા સનત કુમારો ને કહે બાપુ, અને સનત કુમારો ભગવાન વ્યાસ ને કથા સંભળાવી, અને વ્યાસજી એ તેના સદ શિષ્ય સૂત ને ભણાવી. સાંભળવું ભણવું બંને જુદું, સાંભળેલું ભૂલાય પણ ભણેલું ભૂલાય નહીં. તે સૂત ને આ કથા ભણાવી છે. આ પુરાણ ની કથા કરતા પેલા ભણવું પડે, ભણ્યા પછી કથા કરાય. ભલે કેસેટ સાંભળીને કથા કરાય એનો વાંધો નથી, પણ ભણવું તો પડે જ બાપુ. અને એ કથા ભણાવે છે, અને એ કથા અહીંયા નીકળે છે. તેથી શું તેમ કહે, મારા સદગુરુ ભગવાન વ્યાસે મને જે ભણાવ્યું છે એ કહું છું. શિવ પ્રિયતમ જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવન, જગતને પાવન કરનાર એ રુદ્રાક્ષ છે, કોઈ સામાન્ય નહીં. આમ દર્શન કરો, સ્પર્શ કરો, જાપ કરો, પાપ હરે. દર્શનાર્થ સ્પર્શનાર્થ જપ્યા સર્વ પાપ હરસ્તુતા, બધા જ પાપ ને હરનારા રુદ્રાક્ષ છે ભાઈ. પહેરવો રુદ્રાક્ષ. આમ તો ભગવાને એમ કહ્યું છે કે દરેક માણસે 1100 રુદ્રાક્ષ પહેરવા. 108 એવી 11 માળા પહેરવી, અંગો પર અલગ અલગ જગ્યાએ પહેરવા, પણ 1100 રુદ્રાક્ષ અંગ પર હોય. જેના અંગ પર 1100 રુદ્રાક્ષ હોય તેના માટે એક વાત કરી, રુદ્રાક્ષ ધારણ પ્રોક્તમ મહાપાતક નાશનમ રુદ્ર સંખ્યા શતમ કૃત્વા રુદ્ર રૂપો ભવે. જેના અંગ પર 1100 રુદ્રાક્ષ હોય તે માનવ નથી, તે સાક્ષાત રુદ્ર છે, શંકર ભગવાન નું સ્વરૂપ છે. તે 1100 રુદ્રાક્ષ જેના અંગ પર હોય, બોલો કેટલી સરસ વાત કરે છે. અને પછી એમ કહ્યું, જે માણસો ધ્યાન ન કરી શકે, યજ્ઞો ન કરી શકે, તે માણસો રુદ્રાક્ષ પહેરી લે, સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમા ગતિ, તેની પરમ ગતિ થાય. તેથી રુદ્રાક્ષ માનવ માત્ર એ પહેરવો, આમાં કોઈ જાતિ ભેદ નથી. મારા મહાદેવના દરબારમાં કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, એવો મારો મહાદેવનો દરબાર છે. સર્વાવર્ણનામ સર્વ આશ્રમના માણસો, સર્વવર્ણના માણસો, શુદ્રની નારી 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકે. બોલ, ધ્યાન ન કરી શકે, યજ્ઞ ન કરી શકે. ધ્યાન યજ્ઞના મુક્તો અપિ રુદ્રાક્ષમ ધારયે સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમાં ગતિ, તેની પરમ ગતિ થાય. તો જે માણસો મંત્ર જાપ કરે તેને એક વાત બહુ યાદ રાખવા જેવી છે, જે માલાથી તમે જાપ કરતા હો એ માલા પહેરવી નહીં, જે માલા તમે પહેરતા હો એ માલાથી જાપ નહીં કરવાનો. તો માલા બે રાખવી પડે. માલા શાસ્ત્ર છે પૂરો, સમય નહીં એ બધું, આપણે એક કથામાં કઈ બધું ના આવે. તમે 10-15 કથા સાંભળો ત્યારે લગભગ સમજાય બધું. માલા શાસ્ત્ર છે, એમાં કાષ્ટની માલા, ચંદનની માલા, તુલસીની માલા, સ્ફટિકની માલા, મોતીની માલા, ધાતુની માલા, બધી જ માળાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ માલા હોય તો તે માલા છે રુદ્રાક્ષની માલા. રુદ્રાક્ષની માલાથી કોઈ પણ દેવનો મંત્ર જાપ કરી શકાય, એવું નહીં જે શંકર ભગવાનનો મંત્ર જાપ કરી શકાય. એવું આપણે પગમાંથી ઊભું કર્યું છે એ શંકર ભગવાનનો મંત્ર એ જ રુદ્રાક્ષની માલાથી થાય એવું નથી કહ્યું. કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર હોય એ બીજી કોઈ માલાથી કરો તો સમાન ફળ મળે, પણ એ જ મંત્ર તમે રુદ્રાક્ષની માલાથી કરો તો એ મંત્ર તમને 10 કરોડ ગણું અધિક વધારે ફળ આપે. આવું આપણા શાસ્ત્રમાં કીધું છે. જેટલો રુદ્રાક્ષનો અધિકાર ભાઈઓ ને એટલો જ બહેનોને. ઘણી વાર ગામડામાં જોયું કે બેનો દીકરી રુદ્રાક્ષ પહેર્યો ને તો ડોશીમાં મોઢું મળે, ભારેશ લાયક ભક્તાણી. હવે ડોશીમાં તમે તો જિંદગી ભર ન પહેરો, પણ આજ આજે અત્યારની દીકરીઓ પહેરે છે એમને જ પહેરવા દો. અને જે જે આમાંથી યુવાન ભાઈઓ બહેનો ભક્તિના માર્ગે પગ મેકો છે એવા મારા યુવાન ભાઈઓ બહેનોને મારા લાખ લાખ વંદન છે. જે યુવાનીમાં ભક્તિનો માર્ગ પકડી લીધો ન્યાલા ન્યાલ થઈ ગયા તમે સમજો. કથામાં વડીલો બેઠા હોય ખૂબ આનંદ થાય, પણ આનંદ તો ત્યારે થાય જ્યારે યુવાન ભાઈઓ બહેનો કથામાં અમે બેઠા હોય, એની લહેર જુદી હોય છે, એ પકડે છે, અને એ જ્યારે ભક્તિના માર્ગે નીકળે બહુ આનંદ થાય.
રુદ્રાક્ષેણ જપેન મંત્રમ પૂર્ણમ કોટિ ગુણમ ભવેત દશ કોટિ ગુણમ પૂર્ણમ ધારણા રુદ્રાક્ષ હોય છે, પછી 21 મુખ ને આવા બધા ખોટા પૈસા નાખો માયલા ભાઈ તમે નાગની ફણી વાળા રુદ્રાક્ષ ને એવા ગુજરાતી લૂંટાય છે. આજે આપણે ધામલે બહુ સરસ નાનકડિયા બીજી વાત, વલકુ બાપુ એ બહુ ઈશારો કરેલો કાલે. પ્રતાપભાઈ વલકુ બાપુ એવું કહેલું, જોરદાર ઈશારો હતો એમ, એને કહેલું કે દિવસ રાત્રિ બાબાઓની સંખ્યા વધતી જાય. બાપુ ગણિતરામ બાપુ દિવસ રાત્રિ બાબાઓની સંખ્યા વધતી જાય છે, તેથી મને એમ થાય છે, વલકુ બાપુના શબ્દો છે, હું સફારી પહેરી લઉં. જો તો ખરો સાધુ પુરુષ હું. વર્તમાન કાળમાં સર્પને પણ ઝેર પીવાનો સમય આવ્યો એવી વાત વલકુ બાપુએ કરેલી, અને બહુ તકલીફ છે બાપુ આ સમયની અંદર અત્યારે. તેથી એક વાત કહું, માફ કરજો, જાપે ઝાલકું નાખવા જવાની જરૂર નથી, તમારા ગામના સાધુ બ્રાહ્મણોને હાંચવો બસ, બેડો પાર. ભલે ગમે હોય પણ તમારા ગામના સાધુ પુરાણો ખાતરી બનતો છે ને, લેબલ તો લાગેલા છે ને, આપણા ગામનો બ્રાહ્મણીઓ છે, આપણા ગામનો સાધુડો છે, એને તો હાંચવો ભાઈ તમે. ભલે તમે હરિદ્વાર જઈને કોઈ આશ્રમમાં તમારા બાપ દાદાના નામનો રૂમ બનાવો, મને કોઈ વાંધો નથી, પણ તમે હરિદ્વારના આશ્રમમાં જઈને જરૂર એક બાપ દાદાના નામનો રૂમ બનાવજો. તમારા ગામમાં કોઈ નાનો માણા રહેતો હોય ને, તેને ઝૂંપડું બનાવી દો ને, તો હરિદ્વાર તમારા ઘરમાં આવી જાય. એ કરવાનું છે આપણે યાર. ચાશ નથી આપતા મને ખબર છે, હું એમાંથી આવેલો છું. ગામડા ગામમાં સાધુ બ્રાહ્મણ ને ચાશ નથી આપતા. હવે તો આપતા આ જીરાનું નથી હો, બધું જીરામાં તો રાઈસ જીરા, રાઈસ જીરા, જીરામાં ની વાત નથી, મને અનુભવ છે. ચાશ નથી આપતા, અને આપે તો ખાટી આપે. એના છોકરા ખાટા થયા, આજ કોઈ ભાઈ મને કહેતો હતો તમે ફોટા પાડતા હતા ને, મેં તો ફોટા નતો પાડતો, લોટ હોતન માગતો હતો, અને ખેતરમાં દાડીએ જતો હતો, અને મારા બાપાને હું બીડિયું પણ વાળતો હતો. અને જેટલા જેટલા મહાપુરુષો હોય ને કે ઉદ્યોગમાં આગળ વધ્યા હોય, એ બધા તમે જુઓ ઝૂંપડામાંથી જ આવતા હોય છે, એને ખબર છે. ખેર જવા દો, હું કહેતો છું. હા, 21 મુખી રુદ્રાક્ષ ને 108 મુખી રુદ્રાક્ષ ને એમાં પડતા નહીં, બસ વિનંતી એટલી તમને. ખાતરીબંધ સાધુને પગે લાગજો, આવા અમારા સાધુડાને તમે પ્રેમથી પગે લાગી લો ને, અને આમ હાથ કરી દે ને તો ભાગ્યરેખા પલટાઈ જાય. એક મુખી રુદ્રાક્ષ શિવનું સ્વરૂપ, બે મુખી રુદ્રાક્ષ મહાદેવનું સ્વરૂપ, ત્રણ મુખી રુદ્રાક્ષ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ. વિદ્યાર્થીઓ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવાય, વિદ્યા આપનાર છે. ચાર મુખી બ્રહ્મા, પાંચ મુખી પંચદેવ, છ મુખી કાર્તિકેય, સાત મુખી કામદેવ, આઠ મુખી અષ્ટભૈરવ, નવ મુખી નવદુર્ગા, દસ મુખી વિષ્ણુ, અગિયાર મુખી અગિયાર રુદ્રો, બાર મુખી બાર સૂર્ય, તેર મુખી વિશ્વદેવ, અને ચૌદ મુખી સાક્ષાત સદાશિવજીનું સ્વરૂપ. અમે 1-14 મુખનું રુદ્રાક્ષનું વર્ણન કર્યું છે. તો આ બધી જ કથાઓ આપણે સંક્ષિપ્તની અંદર સાંભળી, તો જે આ કથા સાંભળે છે, એટલી જે આપણે કથા સાંભળી 3 વાગ્યાથી અત્યાર સુધીમાં, એ કથા સાંભળવાથી શું મળે? વ્યાસ બોલે છે, ઇહ સર્વસુખમ ભૂત્વા. આ જે કથા સાંભળે છે તમારે થોડું હથરું રહેવું, હથરું રહેવું એ અમારા સૌરાષ્ટ્રનો તળપદો શબ્દ, હથરું રહેવું. એ હથરું રે, હથરું રે, સળું કરી લો, લ્યો સળું કરી લો, ઇંગ્લિશ થાય
ચલો કરી, એટલે હાથ ધોઈ નાખો, ભોજન કરી લીધું એમ, ચલો કરી નાખો.